વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતી પામે તાન જોને પાન ભુલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુનાકાજ જોની બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોની સહજ આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલી પાના નંબર સાતસો એકાણું શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાં મૃતમાં સહજ કાલને અધૂરેથી આપણે આવ્યા હતા હમણાં જે આવરણો તેને ઉદય આવ્યા છે એટલે સહજ સહજની વાત યાદ આવી ગઈ પૂનાના નાંચંદભાઈ કૃપાઉદોને ઝવેરી બજારમાં મળવા આવે છે ઘણા બધા પ્રશ્નો શાસ્ત્રોમાંથી વાંચીને લાવેલા અને અભ્યાસી ઘણા કે આ નાનો યુવાન મને શું જવાબ આપવાનો છે એટલે ઘણો અહંભાવ લઈને આવેલા શાંતિથી બેઠા કૃપાલદેવે આવકાર આપ્યો પેઢી ઉપર કે બેસો નાંચંદભાઈ પછી પૂછે છે કંઈ પૂછવું છે તો શાંત થઈ ગયા મોઢું જ ખોલી ન શક્યા અને જે જે પ્રશ્નોનું સમાધાન એમને કરવું હતું અને જે જે એ કૃપાલદેવની પરીક્ષા લેવા માટે આવ્યા હતા એ બધા પ્રશ્નોનું સમાધાન તો કૃપાલદેવે કર્યું અને ઉપરાંત બોધ આપે છે કે મોહ છોડે છૂટકો છે જીવનો પછી તો નાનચંદભાઈને ઘણો પ્રસ્તાવ થયો પૂછે છે કે તમે વ્યવહારમાં બેઠા છતાં વિતરાક કેવી રીતે રહી શકો દેવે એકસો સડસઠમાં પત્રમાં લખેલું છે કે તે વ્યવહારમાં બેઠા છતાં વિતરાક છે જે પત્રમાં પોતાને જ્ઞાનાવતાર એમ ચૌદ વાર કૃપાલદેવે ઉલ્લેખ કર્યો છે પોતાનો ધર્મજીના અંબારમ પાસે ખંભાતના અંબાલાલભાઈ અને ત્રિભુવનબહેને જે જવાનું કહેલું સત્સમાગમ માટે એ પત્રમાં કે વ્યવહારમાં બેઠા છતાં વિતરાકતા વિતરાક છે તો નાંચંદભાઈ પૂછે છે કે તમે વ્યવહારમાં બેઠા છતાં વિતરક કેમ રહી શકો ગોપાલદેવ જવાબ આપ્યો આપણે જે આ પત્ર અભ્યંતર પરિણામ અવલોકનની ન ચાલે ને સહજ એ કે સહજ છે આ એટલે નાંચંદભાઈ સામુ જ છે સહજ તો કે જાજરૂમાં જાય માણસ જાજુરનો ઉપયોગ કરી લે કામ પતી જાય પછી જાજરૂ ઉપર કોઈ પ્રેમ કરે એમ અમે સંસારમાં રહીએ છીએ આ કર્મનો મળ ફેંકી દેવા માટે સંસારમાં છીએ સહજ છે અમે વિતરક જ છીએ આ પહેલાં આગળ જે ખાધું હોય ને આગલા દિવસે પૂર્વ ભવના પૂર્વના કર્મ હોય ને એને ફેંકી દેવા માટે ઉત્સર્ગ કરવા માટે અમે રહીએ છીએ આ વિતરાકતા સહજ છે કોપાળદેવ માટે એટલે સહજ આપણે કાલે આવેલા હમણાં જે આવરણો તેને ઉદય આવ્યા છે તે આવરણોથી એને ખેદ નથી પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાનો ખેદ છે આવરણો કયા આવરણો ઉદયમાં આવ્યા છે ને એક તો મોટું આવરણ ભોગાવલી કર્મનું પરણવાનું છે લગ્નના આઠ મહિના પહેલા લખે છે કે અનંતવાર થયેલી માને આ જે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ એવા સંસારને શું કરવો છે હવે આ લખનારને પરણવું પડે સોળ વર્ષની ઉંમરે લખે મોક્ષમાળામાં કે નવ નવયવના લેશના વિષય નિદાન ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન એને પરણવું પડે આ સંસારમાં આ ભોગવલી કર્મ એને કેવું આવરણ હશે લાગતું હશે આપણે તો લગ્નની વાત આવે લગ્નનો દિવસ આવે એનિવર્સરી આવે કાર્તિકી પૂનમ હોય ચૈત્રવત પાંચમ હોય ચૈત્રવત તેરસ હોય એનિવર્સરી ડે હોય પોતાનો ફ્રેન્ડનો તો સત્સંગમાં રજા લે કુપોધુને કેવું આવરણ લાગતું હશે એટલે કે છે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે પરિણા પછીની વાત છે જિજ્ઞાસા નથી છતાં પૂર્ણ કર્મ કાં ઘેરે છે તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા જોવા સૂંઘવા પડે છે કહો એકસો અઠ્યાવીસમાં લાગે છે ને આ ક્લેશિત આત્મા પર જુગુપ્સન નહીં આવતી હોય પોતે પોતાને નિંદે છે આ પ્રતિક્રમણ નિંદામી ગરહામી અપાણમ વો સિરામી કાળનું પ્રતિક્રમણ કરી લે છે એકસો અઠ્યાવીસમાં પત્રમાં ક્લેશિત આત્મા એના સંસાર જોતો હતો ચોવીસ માંથી બાવીસ તીર્થંકરે કર્મ બાંધેલું ભોગાવલી પરણું પડ્યું નમિનાથ ભગવાને ગયેલા જાન લઈને છેલ્લી મિનિટે નિર્ણય બદલ્યો શું કરે ભોગાવલી કર્મ બંધાઈ ગયું છે થાય ભોગથી દૂર તો આપણને ખબર કેમ પડે કે આ ભોગવલી કર્મ છે એ કર્મ દૂર થવા માટે છે કે બંધાવવા માટે છે આપણે એમ કહીએ તો અમે ભોગવલી કર્મ ભોગવીને દૂર કરવા માટે કરીએ છીએ આપણે રાચી માચીને હોંશે હોંશે કરીએ છીએ વિધવા અને વિધૂર થઈ ગયા હોય પછી એ આલ્બમ ફેરવ્યા કરે છે વોટ્સઅપની વોટ્સઅપની ડીપી જોઈને ખબર પડી જાય કે એને કેવો વૈરાગ છે ખભો છોડતો નથી પતિ પત્નીનો ખભો નથી છોડતા પત્ની પતિનો ખભો નથી છોડતા મગન બાપા વાત કરતા કોણ લઈ જવાનો છે હવે તારી સિવાય એને હાચવે કોણ એટલે આ આવરણ જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે આ આવરણનો ખેદ છે દેવું પતાવવાનો ખેદ નથી એ તો ભોગવલી કર્મ ભોગવીને તીર્થંકરની જેમ છૂટી જશે આગળ આવશે આ છૂટી ગયા છે એની સાબિતી શું હમણાં આવશે પછી જાન લઈને જાય લગ્નના ફેરા ફરે ત્યારે વાત કરશું ધંધો બીજું આવરણ ચારસો પંદરમાં પત્રમાં ગયા વાંચનમાં વાત આવેલી તેમ કોઈ પણ જાતના આત્મિક બંધનને લીધે અમે સંસારમાં રહ્યા નથી રેવાશંકર જે છે તેનું પૂર્વનું ઋણ ચૂકવવા માટે રહ્યા છીએ ત્રણસો ઓગણચાલીસમાં પત્રમાં તો લખે છે જે આ વચનામૃતમાં પત્ર છે ને ત્રણસો ઓગણચાલીસમાં એ અધૂરો છે આખો પત્ર ઈડરથી મળેલો છે ત્રણસો ઓગણચાલીસમો સૌભાગભાઈ ઉપર લખેલો એ પત્ર અગાસ્ત્રીથી સૌભાગ પ્રત્યે બુક છે એમાં છપાયેલો છે આખો એમાં એક વાક્ય છે ગોપાલદેવ શોભાગભાઈને લખે છે જેમ શાલિભદ્રને માથે ન જોઈએ એમ ગોપાલદેવ રેવાશંકર વિશે લખે છે સૌભાગભાઈને કે અમારે માથે ચક્રવર્તી પણ હોય છ ખંડનો ધણી તો પણ આત્મસ્વતંત્રનો ભંગ થાય અમે સ્વીકારીએ નહીં અમે કામ પૂરું કરીએ જેટલું અમારે કરવાનું છે ફરજ ચૂકીએ નહીં પણ માથે ચક્રવર્તી રાજા હોય એને અમે સ્વીકાર ના કરીએ અને રેવાશંકરભાઈને હવે પરમાર્થની ઈચ્છા નથી વ્યવહારની ઈચ્છા વધતી જાય છે જે ઓળખાણ હતું શરૂઆતમાં એ ધીરે ધીરે પૌદગલિક વાસના લીધે ઘટતું ગયું એટલે કુપાળદેવને ત્યાં રહેવું દુ સહ્ય થઈ પડે છે પણ જો અવધૂરોથી કુપાઉદેવ નીકળી જાય આ આવરણ તોડીને તો રેવાશંકરભાઈ અનુમંદી કર્મ બાંધી લે એટલે રહ્યા છે મન મારીને રહ્યા છે મધ્યમ વાંચાય અને મોને રહ્યા છે આંખ આગળ રેતી ઉપડાવે છે એક હાથે મહાભીરમણ સમુદ્ર તરે છે માથું ધડ ઉપર રહેતું નથી પણ ક્ષમતા રાખે છે ત્રણસો ચોવીસમાં લખે છે કૃપાળદેવ ચો તરફ ઉપાધેવની જાળા પ્રજલતી હોય ત્યાં સમાધિ રહેવી એ પરમ જ્ઞાની સિવાય બનવું અશક્ય છે પછી પાછા વાક્યમાં જ લખે છે બીજી લાઈનમાં કે અમને પણ આશ્ચર્ય છે કે અમારે એમ સમાધિ રહે છે એટલે પોતે કોણ છે જ્ઞાની નહીં પરમ જ્ઞાની ત્રણસો ચોવીસમો પત્ર આવા બધા પત્રો પોતાની દશાના સૌભાગભાઈ ઉપર જ હોય લખે છે આ આવરણ ધંધાનું તો ધંધામાં રાજીને તો થતા દેવકૈ મારે જે પૂછ્યું તમે હીરા માણેક ઝવેરતની વચ્ચે તમારી વૃત્તિ નહીં ડોળાતી હોય ગોપાલદેવે જવાબ આપ્યો અમે કાળકૂટ વીસની વચ્ચે રહીએ છીએ મુનિ આ જગત સાવ ફોનોનું થાય તો એમને તૃણવત એને ગમતો તો ધંધો એ કમાવા માટે ગયા હતા કે ભવનું દેવું પતાવવા માટે ગયા હતા કેમ સમજાય કેમ ઓળખાયા તે બાહ્ય ગૃહવાસમાપણ અંતરંગે મુનિવરો પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો તો મુંબઈ એ ગેટવે ઓફ ઇન્ડિયા જોવા ન તો ગયા ગેટવે ઓફ મોક્ષ થાય ભોગથી દૂર આટલા કર્મ પતી જાય ને એટલે ગેટ વે ઓફ મોક્ષ ત્યાં એટલે ગયા તા ત્યાં ગેટવે ઓફ ઇન્ડિયા હતું એટલે નહીં લોકો ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈ જોવા જાય આટલા કર્મ પતી જાય જે કર્મ ઘણા લાંબા કાળે પૂર્ણ થવાનું છે ભોગવીને તે અલ્પકાળમાં વેદી લેવાને માટે ચોગતી ચોપડા ચવનના ચૂકવવા માટે ગયા હતા મુંબઈ એટલે લખે છે કે આ આવરણનું પાછા એ તો લખે છે આ આવરણ કેવું કિંચિત માત્ર ગ્રહ તે સુખનો નાશ આઠસો બત્રીસમાં લખે છે કુપાવદેવ જગતના સર્વ જીવો કંઈ ને કંઈ મેળવીને સુખી થવાની ઈચ્છા કરે છે મોટો ચક્રવર્તી રાજા ઇન્દ્ર વધતા વૈભવને ઈચ્છે છે અહો જ્ઞાનીઓ તો તેથી વિપરીત જ દીઠું કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો નાશ એના ધંધો ગમતો છે એ કયો વેપાર કરવા ગયેલા આત્માનો વેપાર કરવા ગયેલા એટલે પ્રભુસિંહ કે છે આત્માના વેપારી નમી રાજેશની વાત આવે છે ને મોક્ષમાળામાં પ્રભુસિંહજી કહે છે ઇન્દ્ર પરીક્ષા કરવા આવે છે નમી રાજની છેલ્લે હારે છે દલીલથી સમજાવવા જાય છે કે તમે સંસારમાં જાઓ પાછા રાત દરબારમાં નમી રાજરસિંહ માનતા નથી પછી કહે છે વાહ તે ક્રોધને જીત્યો તે માનને જીત્યો તે લોભ જીત્યો વાહ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી જાય છે પ્રભુસિંહજી કુપોલ પત્ર લખે છે મુનિ પ્રત્યે બુક છે એમાં છે સત્સંગ સંજોનમાં છે પત્ર તત્કાલ મોક્ષમાં એ પત્ર છે એ તો રાજ નમી રાજર્ષિ બધી વાત બરોબર એ તો મુનિપણામાં દેઠા અને તમે તેથી ચડતા પરિણામે વ્યાપારી દશામાં આત્માનો વેપાર કરવા ગેલાય પછી પાછા ચરોતરની ભાષામાં કે પાણીમાં આંગળી ઘાલી અને કોરી કાઢી મોહરાજાના ઘરમાં જઈ અને મોહરાજાને છાપો માર્યો જીતીને આવ્યા રાધા વેદ જોવાનું નીચે પાણીમાં પ્રતિબિંબમાં અને બાણ ઉપર પક્ષીને ઢીંગલીની આંખને ફોડવાની પ્રતિબિંબ જોઈને અને એ ઢીંગલી પાછી ફરતી હોય આકાશમાં રાધા વેદ કર્યો આ એ તો કોપોને ઓળખે જ્ઞાની જ્ઞાનીને ઓળખે કોણ ઓળખે એટલે લખે છે કે આ આવરણ પછી સંઘ ધંધાનો સંઘ કુટુંબ પરિવારનો સંઘ સગા સંબંધી લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો એટલે સગા વધે ધંધામાં પ્રવેશ કર્યો એટલે સગા ઓળખાણ વધે સંઘ આપણને સંઘ સંઘ વગર રહી નથી શકતા આપણે અને કૃપાદેવ કહે છે પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય અમને સંગ દુઃખદાયક લાગે છે હવે તો જળ ભરત જેવી દશા જોઈએ છે જળ ભરત આપણે સામાન્ય રીતે કોઈ અક્કલ ઓછી હોય ને બુદ્ધિ ઓછી હોય એટલે આપણે એમ કહીએ જળ ભરત જેવો છે બહુ રોચક વાત છે ઉપદેશ ઉપદેશ બોધની વાત છે ભાગવતમાં ભરત ભરતજી પૂર્વભૌમાં રાજા હતા વૈરાગ આવ્યો નદી કિરે જઈ તપસ્ય સન્યાસી થઈ જાય છે અને આશ્રમ બાંધીને રહે છે સંધ્યા પૂજા કરે સદાચારનું જીવન જીવે ઝરણાના પાણી ઝાડના ફળ લઈ અને જીવન પૂરું કરે અધ્યાત્મમાં એમાં એક વાર આશ્રમની બહાર એક હરણી ભાગતી હતી પાછળ જંગલી કૂતરા પડેલા સગર્ભા હતી હરણી પાણીનું ઝરણું કૂદવા ગઈ કૂતરા પાછળ પડેલા પ્રસૂતિ થઈ ગઈ હરણી તરફડીને મરી ગઈ બચ્ચું બાજુમાં જીવતું પડ્યું છે હવે આ વગડામાં બચ્ચાને મોઢું મોટું કોણ કરે એમને એમ રહેવા દે શિયાળવા કૂતરા ઉપાડી જાય બચ્ચાને તેડીને લઈ આવે છે પંપાળે છે ઝરણાના પાણી થોડા પીવડાવે છે ધીરે ધીરે પછી મોટું થતું ગયું અને ઘાસની કૂપળો ખવડાવે છે પછી તો પ્રેમ જાગ્યો માને જેમ દીકરા ઉપર હોય એમ આ મુનિ જાય એની પાછળ પાછળ જાય ફિકર થાય ક્યાં ગયું છે આ થોડી વાર અર્ણાના બચ્ચાને જોવે નહીં તો એમ કરતાં કરતાં એવો પ્રેમ જાગ્યો મુનિ વગર રણાને ન ચાલે અર્ણા વગર મુનિને ન ચાલે આયુષ્ય પૂરું થવા આવ્યું મરતા મરતા વિચારે છે હું દેહ ત્યાગ કરું એનો તો વાંધો નથી આ બચ્ચાનું ધ્યાન કોણ રાખશે ભરતને હરણના સંઘથી ભવની વૃદ્ધિ થઈ કૃપાદેવ લખે છે હરણના પેટમાં જન્મ્યા પછી ના ભવે આ દયા દયા હતી કે મોહદયા હતી જ્ઞાની જાણે આપણે જેને પ્રેમ કહીએ છીએ આપણે જેને ફરજ કહીએ છીએ આપણે જેને જવાબદારી કહીએ છીએ આપણે જેને વ્યવહારિક દયા કહે છે એક જ દયા છે આધ્યાત્મમાં સામેવાળો જીવ અને પોતાનો જીવ પોતે આત્મા અનંત કાળના પરિભ્રમણના જન્મ મરણના પરિભ્રમણ ચક્કરમાંથી છૂટે આનું નામ દયા એને અનુસંગિક જે બી નિમિત્ત હોય એ દયાનું કારણ બાકી ગોપાલ તો લખ્યું છે સાતસો તોતેર માં પત્રમાં કે મો છતાં દયા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનો નથી શંકરાચાર્ય આ જ વાત કરી છે કે જ્યાં સુધી આ નહીં પોતાના આત્માની દયા નહી ખાય છે ત્યાં સુધી ફરી ફરીને જન્મ લેવો પડશે ભરતજી હરણના સંગથી ભવની વૃદ્ધિ કરી આવ્યા અને હરણીના પેટે જન્મ્યા पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननी जठ रे अति दुस्तारे कृपया पारे पाहि मुरारे हे मुरारी मारी प्रार्थना सांभ फरी फरी ने आ जन्म मरण चक्कर में फरी फरी ने मना पेट में नौ महीना ऊंधे माथे लटकू नहीं આ મા ભીરમણ સમુદ્રરૂપી સંસારમાંથી મને તાર આવે અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે એટલે કૃપાદેવ લખે છે અમને હવે જળ ભરત જેમ જીવવું છે પછી ભરત આ દેહ પત્યો હરિણના ભવનો હરિણના પેટે જન્મે પછી બ્રાહ્મણ કુળમાં જન્મે જન્મથી જ્ઞાન આરાધના તો કરેલી ને બંધ પડી ગયેલો લેશ્ય બદલી ગયેલી મરણ વખતે એટલે હરિના પેટમાં તો જન્મ્યા પણ ભક્ત બીજ પલટે નહીં જો જુગ જાય અનંત ઊંચ નીચ ઘર અવતરે અંતે સંતના સંત વિચારે છે હવે ભૂલ કરવી નથી થઈ ગઈ એ થઈ ગઈ જળ જેવા બોલે જ નહીં વેઠ જેવું કામ કરે માં મરી ગયેલી ભાભી મોટી કરે ભાઈ સાથે ભાઈ ભાભીને ઘરે સાથે રહેવાનું જમવા બોલાવે તો જમે પોતડી ઢીલી કરી પાટલા પર બેસીને કામ કરવાનું આપે તો કરે નહીં તો મોન બેસે બોલે નહીં ધક્કો મારીને ખેતરે મોકલે તો ખેતરે જાય ત્યાં કામ આપે તો કરે નહીં તો બેઠા રહે ચકલા આવે હટાડે નહીં ઉડાડે નહીં ખબર પડી આ જાડીયો કંઈ કામનો નથી ભાભીએ કાઢી મૂક્યો હોયો ગયો બોલતા જ નથી જંગલમાં રખડે ફરી પાછા ઝરણાના પાણી પીવે અને ઝાડના ફળ ખાઈને રહે પણ નક્કી કર્યું છે હવે જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું છે કે નાની એવી હરણના બચ્ચા પ્રત્યેના મોહથી મારે ભૂલ થઈ છે હવે જળ થઈને જ રહેવું છે જળ ભરતજી ગોપાલદેવ કહે છે હવે મારે જળ ભરત જેમ વિચારવું છે જંગલમાં એકલા રહે છે રાવગઢ રાજાની સવારી નીકળી છે ચાર ભોય પહેલાના જમાનામાં આ બધું કાર ને હેલિકોપ્ટર ને પ્લેન નહોતા એટલે રાજા પાલખી ચાર જણાએ ચાર ભય ઉપાડી હતી જાય છે થાકી જાય છે હવે જંગલમાં કોણ મળે ભયને ટેકો આપવા બીજું જોયું આ જાડિયો જે હતા જડ ભરત એ જાડીયા અહીંયા આવું કે ઉભા રહે છે પાલખી મૂકી ખભા ઉપર તો ઊભા રહે એમ જળની જેમ તો કોઈ ઊભું નથી રહેવાનું હલ તો થા એટલે હાલવાનું શરૂ કર્યું પછી તો ખાડા ટેકર આવે તો હેલા કરે તો હાલવાનું કીધું રાજા ઉપરથી મારા જ ગોદો ખબર નથી પડતી આ હરદોલ લાવે છે ઊભો રહે તો ઉભો રહી જાય તો કોઈ ઉભો રે એટલે ધ્યાન ઊભો રહે ને હવે માંડ પાછો જડ ભરત બોલતો જ નથી પછી તો રાજા આવા હરદોલ આવે છે જોવે છે પાછો જોતા જાય વચમાં ઊભા રહી જાય કે કોઈ અળસ્યું જાય ડેટકા જાય લીલોત્રી હોય લીલ શેવાળ હોય કોઈ જીવ મરતા તો નથી ને દયા છોડી નથી આ દયા રાજા કે છે આંધળો છું તું દેખાતું નથી હવે મારી નાખીશ તને બોલતો નથી એમ કરીને મારે છે પછી આ કે છે હવે ફરીવાર જો આવી ભૂલ થઈ તો તારો જ મારી નાખીશ ત્યારે જે મોડું ખોલ્યું રાજા તું કોને મારે મને મારે કે શરીરને મારે પાલખી માંથી મારો કૂદકો રાજા વિચારે છે આખો જ્ઞાની લાગે છે કે તમે કોણ છો મૌન પૂછે જ ફરી આ તો તમે મારવાનું પૂછ્યું એટલે હું પૂછું છું તમે કોને મારો તમે મને ઓળખો છો હું કોણ છું તમે તમને ઓળખો છો તમે કોણ છો આત્મજ્ઞાન થઈ ગયેલું પૂર્ણ જ્ઞાન થઈ ગયેલું ગોપાલદેવ કહે છે અમને જળભર ભરત જેવો યોગ આવો ગોપાલદેવને આત્મજ્ઞાન થઈ ગયું છે હવે સંઘ ગમે એટલે કે છે પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય અમને સંઘ દુઃખદાયક લાગે છે આ આવરણ સંઘનું જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે પાંચસો છોતેરમું વચનઆું સૌભાગભાઈને આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે આનો એક રમૂજી પ્રસંગ છે સૌભાગભાઈ તો વડીલ ચુમ્માલીસ વર્ષ મોટા એ પૂછે હવે સર્વસંગ પરિત્ય ક્યારે કરવાના છો હવે દીક્ષા ક્યારે લેવાના છો તો હું છોડું તમારી સાથે ગોશળ્યો તૈયાર છે મણિલાલ બોટાદવાળાને તૈયાર કરેલા ગોપાલદેવ જવાબ ન આપે ઘણીવાર પરમાર્થ નૌન નામ મૌન નામનું એક કર્મ રહ્યું છે ક્યારેક જવાબ આપે કે હજી એવો ઉદય નથી ક્યારેક એમ જવાબ આપે હરિની હજી ઈચ્છા નથી પ્રગટ માર્ગ પ્રકાશવાની હજી હરિની ઈચ્છા નથી આવા બધા જવાબ આપે સુભકબેને ઉતાવળ હતી વહેલાં વહેલાં જગતનું કલ્યાણ થાય તો હું ભવક જોતો જાઉં એમાં મોતીનો ધંધો એકવાર ગોપાલદેવ લખે છે કે મોતીનો ધંધો બહુ જ વધ્યો છે રંગૂન પેરિસ બધે મોકલતા હતા પરદેશ એટલે આ ઉપાધિ બહુ છે એટલે સૌભાગભાઈ વડીલ તરીકે સલાહ આપે છે કે આ વર્ષે મારે તમને કહેવાય તો નહીં પત્ર છે સૌભાગભાઈનો કુપાલદેવ ઉપર તત્કાલ મોક્ષમાં મારે તમને કહેવાય તો નહીં પણ હું વિનંતી કરું છું કે આ વર્ષે હવે ગયા વર્ષે જેમ મોતીનો ધંધો વધારતા નહીં પાછા લખે મારે તમને કહેવાય નહીં પણ કહેવાય નહીં કહેવાય નહીં કરતાં કહી દેતા હતા એટલું એટલા સરળ હતા કુપાલદેવ એની સરળતા વખાણી છે ગોપાળદેવે સૌભાગની સરળતાને નમસ્કાર કર્યા છે એટલે લખે છે હવે વધારતા એટલે ગોપાલ જવાબ આપે છે લાંબો લાગે વ્યવહારિક જવાબ પણ માર્મિક જવાબ છે પછી એમાં લખે છે જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે આ પ્રવૃત્તિ દેવાને માટે છે પાંચસો છોતેર માં પત્રમાં ત્રણસો છોતેર માં લખે છે અવિષમ ઉપયોગજનો રહ્યો છે એવા મોહ મોહિત અમો સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના નમસ્કાર અવિષમ ઉપયોગ અને અમો સ્વરૂપ રાગ દ્વેષ એ મો એ જાય એટલે અમો અમો એટલે વિતરાગ એટલે અમારા મને ભેદ નિયમ સરની ગાથા છે એકસો છેતાલીસ મી એની ટીકામાં લખેલું છે ટીકા એટલે નિંદા નહીં ટીકા એટલે શાસ્ત્રીય અર્થ એક મહારાજે કે જે આવા મુનિ આવા ભાવવાળા કે જે વ્યવહારમાં બેઠા જતા વિતરાગી દેશે રહે છે એને આપણે વિતરાગ તરીકે નથી ઓળખતા એ આપણું જડત્વ છે આ ગાથા કોપાલદુને તો ખબર જ હોય એટલે કોપાલદુને લખવું પડ્યું કેવું પડ્યું અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં જે આવા પુરુષને વિતરાગી દશા તરીકે નથી સ્વીકારતા એવા આપણે જડ છીએ આ નિયમસાર ગાથામાં અલગ છે છે કુન આચાર્ય મહારાજ રચિત નિયમસાર ગાથા નંબર એકસો છેતાલીસ એની પાંચ જાતની ટીકા છે અને અઢીસો નંબરના શ્લોકમાં ટીકાનો અર્થ કર્યો છે આ તો પાંચસો છસો સાતસો વર્ષ પહેલાની વાત છે કુપાળદેવ તો હમણાં થઈ ગયા શાસ્ત્ર શાખ પૂરે છે કુપળ દશાને આ આવરણ છે ગોપાળદેવ એટલે લખે છે કે આ સંઘ દુઃખદાયક લાગે છે અમને હવે ભરતની જેમ જળ ભરત થઈને અમારે વિચારવું છે આ આવરણ છે આબરુ શાતાવેદની ને અશાતાવેદની આપણે તો સાતાને ભિખારી છીએ ડગલે ને પગલે એટલે આપણને શાતા એક વેદની કર્મ છે તો ખ્યાલય ન આવે સપનામાં વાંચ્યું હોય ગોખ્યું હોય શાસ્ત્ર બીજાને વાત કરતા હોય અશાતાવેદની તો સમજાય શાતાવેદની એને અનડે છે સુખ આવે ને એટલે એને તકલીફ લાગે એને રાષ્ટ્રીય સંતનો એવોર્ડ મળે ને એટલે એને તકલીફ લાગે એને પદ્મશ્રીનો એવોર્ડ મળે એટલે તકલીફ લાગે એને ડેપ્યુટીમાંથી ચીફ બનાવે એને તકલીફ આવે કે આ મારે માથે ક્યાં આવ્યું એક પત્ર છે ગોપાલ દેવ ચારસો ઓગણસાઠ પત્ર કાઢો એમાં ગોપાલદેવે જણાવ્યું છે કે શાતામાં અશાતામાં તો બધા કાયર થઈ જાય જ્ઞાની અજ્ઞાની બધા મુમુક્ષુ સંસારી બધા લખે છે પરમાસમારોહનું લક્ષણ એ છે ચારસો ઓગણસાઠમાં પત્ર પાના નંબર ત્રણસો અઠ્યોતેર પાછળનું પર પરમાર્થ લક્ષણ એ છે કે અપરમાર્થને વધતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે સુખે અથવા દુઃખે દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું છાતા વેદનીય સુખ વ્યવહારિક પૈસા વધ્યા અધિકાર વધ્યો કુટુંબ વધ્યું પરિવાર વધ્યું તો કાયરપણું સુખનું અણગમવા નિરસપણું પરમાત્માર્ગી પુરુષને હોય છે આગળ ખુલાસો કરે છે આવું કોને થાય તેવું નિરસપણું જીવને પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચય થવું સંભવે છે બીજા પ્રકારે થવું સંભવતું નથી આ કૃપા જોઈને આવરણ એટલે શાતાવેદની કઈ આવી અને આ સંઘ પ્રસિદ્ધિ લંડન જાઓ શતાવધાન બતાવો નહીં અમારા આત્માર્થને બાદ થાય ત્યાં જૈન આચાર પ્રમાણે ન રહી શકીએ અમે લક્ષ્મી વધી ધંધો વધ્યો જેમ જેમ તે હળસી લઈએ તેમ વધે ન ઘટે કરંચરે ત્યાં આવ્યો રે ઉદય કારમો ધંધો વધ્યો આપણે નવી ઓફિસનું નવી દુકાનનું નવા ધંધાનું ઉદઘાટન કરીએ એટલે દુઃખી થાય કે સુખી થાય પાર્ટી રાખીએ ને નવું ઘર લઈએ તો વાસ્તુ પાર્ટી રાખીએ આઠસો હજાર જણાને જમણવાર બોલાવીએ એ કહે છે ત્યાં રે ઉદય કારમો વધે છે આ ધંધો એટલે એને દુઃખ થાય છે પ્રસિદ્ધિ જેટલા પૌદગલિક મોટા ઈચ્છે એટલા હલકા સંભવે જ્યોતિષ બંધ શતાવધાન બંધ શતાવધાન કર્યા એ મોટો ચમત્કાર છે એની કરતાં એક મોટો ચમત્કાર કોના જીવનમાં થયો છે કયો શતાવધાન છોડ્યા એ શતાધન કરે તો ચમત્કાર છે આપણે અવધાન લેશું આ ગોપાલદેવની દશાની વાત ચાલે છે ને એટલે આના પછી બે ચાર વાંચન પતે એટલે અવધાન ઉપર આપણે વાત કરશું કે શું કર્યું છે એ ચમત્કાર જ છે અધ જ છે સમજીએ તો હજી અવધાનના પ્રશ્નો જ આપણે સમજાતા નથી એ વાત કરશું પણ એ છોડવા એના કરતા અધદત છે અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજા સામાન જીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન આ વિતરાકતા છે નહીં ધંધો આબરૂ પ્રસિદ્ધિ જેટલા પૌગલિક મોટાઈ છે તેટલા હલકા આ સ્મૃતિ વચમાં આવે છે હવે આ શતાવધાન વચમાં આવે છે આત્માર્થમાં આવે ખ્યાતિથી અમારી સ્મૃતિ અપરાધી થઈ છે એક પત્રમાં લખે છે એણે તો સોળમે મે વર્ષે લખ્યું છે આપણે ગાતા હોઈએ એટલે ઉપયોગ ન રહે જે વસ્તુ માટે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ક્યાં સો ટકા વલખા મારતા હોય લક્ષ્મી અધિકાર કુટુંબ ને પરિવાર આ વધે તો શું વધે સુખ વધે કોલદેવ કહે છે નર્ભવને હારી જવાનું અને સંસાર વધ્યા નથી લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો વધવા પણ સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં આવો એક પળ તમને હવો એક પળ વિચાર આવે આ ગાતા હોય ત્યારે વિચાર આવે કે લક્ષ્મી વધી અધિકાર વધ્યો કુટુંબ વધ્યો અને પરિવાર વધ્યો તો મારો સંસાર વધે છે અને હવે હું નર દેને ને હારી જઈશ હું કુપાલદોને માનું છું આપણે માનીએ આપણે આ માનીએ છીએ કે લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધે તો મારો સંસાર વધશે ને હું આ મનુષ્ય દે નર દેહ હારી જાયશ એવું આપણે માનીએ છીએ જે માનતા હોય ને નમસ્કાર તો હું કુપાલદોને માનું છું એમ કહેવાય કોપાલદોને માનું છું એ પ્રભુસિંહજી આચાર્ય પણ છોડી દીધું એ કોપાલદોને માનતા હતા બ્રહ્મચારીજીએ આણંદના કલેક્ટરનું પદ છોડી દીધું પ્રિન્સિપાલ આચાર્ય પદ તો ઠીક કલેક્ટર બનવાનું છોડી દીધું આ માને છે ગોપાલદેવને જૂઠાભાઈએ ધંધો જ છોડી દીધો અંબાલભાઈ ગોપાલદેવને મળ્યા પછી કોઈ ધંધો કર્યો જ નથી વ્યવહારમાં આ કોપાલદોને માનતા હતા દેવકંજી મહારાજે પછી છોડી દીધું શરૂઆતમાં એને વચમાં આવતું હતું બધું કે હું વેશને સાધુ પણ હું માનતો હતો લિખિતન લિંગ દેહ સાધુ સાધુ પ્રણામ એણે છોડી દીધું આપણે આ ચારમાંથી લક્ષ્મી અધિકાર કુટુંબ વધે તો મારો સંસાર વધે અને હું નર દેને હારી જાઉં એવું આપણને બુદ્ધિમાં હજી ઉતરે છે પ્રતિમાં ઉતરતું હોય તો સમ્યક દર્શન બુદ્ધિમાં ઉતરે તો વ્યવહાર સંકેતના ખાતામાં ગણાય એટલે કોપોલદેવને માનો છું એ બોલવું સહેલું છે કહેવું સહેલું છે કોપોલ માનવા એ પ્રભુસિંહજી જાણે એટલે લખે છે કે આ ભોગોલી આ આવરણ કયું ભોગોલી કર્મનું ધંધાનું સંઘનું આબરૂ પ્રસિદ્ધિ લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર આ બધું શું થાય છે આ આવરણોથી લખે છે તે આવરણોથી ખેદ નથી પરંતુ વસ્તુ ભાવમાં થતી મંદતાનો ખેદ છે ઉપયોગ તો દેવો પડે ને કોઈક ભાવ પૂછે રહેચંદ ભાઈ શું ભાવ ચાલે છે મોતીના સોનાના તો જવાબ તો આપવો પડે ને એને આત્માનો વેપાર કરવો છે સામેવાળાને વ્યવહાર કરવો છે પ્રસંગ બીને છે વસ્તુભામાં થતી મનતાના સાવ નાના હતા ત્યારની વાત ત્યાં તો જીવાન યુવાન પદ મુંબઈથી ગયા હશે તાવની દવાની ટીકડી લઈ ગયેલા રાખી હતી કબાટ ઉપર નાનું એવું ગામ વવાણિયા કોઈ માંદા પડે દેવા માતા આગળ આવે રવજી બાપા આગળ એટલે ટીકડી આપે હજી વધી હતી તો સો સો ટીકડીની બાટલી હોય એટલે હજી તો પચીસ ત્રીસ હશે રવજી બાપા ગોપાલદેવને કહે છે રાયચન હવે કોઈ ટિકડી લેવા આવે તો કહી દેજે ટિકડી ખલાસ થઈ ગઈ છે કુ ખોટું બોલે તમે જાણો અને તમારી ટિકડી જાણે અમે ખોટું બોલવાના નથી વસ્તુ મનતા થઈ છે એને શું કરે ભરજો ને હવે આને કોણ ઓળખે મુંબઈમાં બેઠા તા એક વાર આત્માના આનંદમાં એક ભાઈ આવ્યા રાયચંદ ભાઈ હલાવીને કહે છે આવા કાગળ લાવું કે આવા કાગળ લાવું નમૂના બતાડે છે બે પૈસાના ભાવમાં ફરક હતો ખાલી કો જવાબ આપે છે ભાઈ તમે મારું માથું ધડથી અલગ કરી દીધું હતું સારું હતું અમે આત્માના આનંદમાં હતા તમે ખલેલ પહોંચાડી આ વસ્તુવામાં થતી મંદતા એનો એનો ખેદ છે એ ભાઈ ઉપર દ્વેષ નથી પણ આવા કર્મ આ બધા આવરણ કે મારે આવા જવાબ આપવો પડશે આત્માના આનંદમાંથી આવીને આ ખેદ હતું એને એક ભાઈ પૂછ્યો છે રહેજનભાઈ તમે તો અધ્યાત્મ બહુ આગળ છો ધ્યાનમાં બેસો આટલી ભક્તિ ભજન કરો આટલા સદાચારી યોગી જેવા છો સંત છો તમે આ બજાર ભાવ શેરના વધઘટ થતા હશે ને તમને ખબર પડી જાય ને આગળથી ગોપાલદેવને જવાબ આપે છે અમારો દીવ ઉઠ્યો છે તમે ધ્યાનમાં બજાર ભાવ જાણીએ આ વસ્તુવામાં થતી મનતા દુનિયાને એ જ જોઈએ છે હું કૂટું ને તું કૂટ દુનિયાને આ જ જોઈએ છે ગોપાલોના ખેત થાય છે આમાં એટલે કે છે આ આવરણો જે આવ્યા છે તે આવરણોથી એને ખેદ નથી પરંતુ વસ્તુઓમાં થતી મંદતાનો ખેત છે એટલે આ આ શેરબજારના ભાવ માટે ત્યાં ધર્મની બાબતમાં આવરણ કેવા જેઠમલજી આચાર્ય મોટા એ ગોપાલને બોલાવે છે સ્થાનક સંપ્રદાયના મુંબઈના મોટા મોટા શેઠિયા જાય છે ગોપાલધોને કહે છે વ્યવહાર વિનય કરે છે અહોભાવથી પોટકી લઈ ગયેલા સોનૈયાની કે તમે અમારો સંપ્રદાયની ગાદી શોભાવો ગોપાલદેવ કાંઈ વાંધો નહીં આ તો રાજી થઈ ગયા શેઠિયા પણ એ લોકો શું થાને કોઈ પકડ હતી કે પ્રતિમાને માનવાનું નહીં તીર્થંકરની મૂર્તિની પૂજાની ને એવું બધું લઈ નક્કી કરીને આવેલા પ્રતિમાના વિરોધી બધા એટલે કોપાલદેવ કે છે જે સત્ય હશે એ જ કહેવાશે ગાદી શોભાઓ તો કે એમ નહીં અમારા સંપ્રદાય પ્રમાણે તમે માર્ગ દીપાવો ગોપાલદેવ કે અસત્ય નહીં બોલાય અમારાથી આ સ્વીકારે દેવ એને સાતાવેદની અંતરાય હતી આત્મામાં વ્યવહાર અંતરાય હતો એને ધંધોય અંતર હતો લગ્ન અંતરય હતો પણ હવે ભોગ કર્મ બાંધ્યું છે તો ક્યાં જવું અજ્ઞાન દશામાં બાંધેલા કર્મો જ્ઞાનીને જ્ઞાન દશામાં ઉદયમાં આવે જે મોહનીય કર્મો હોય એ તો જ્ઞાનથી ભસ્મીભૂત કરી નાખે વિચાર કરીને સિત્તેર કરોડાકોડી સાગર બમ ગયા વખતે વાત આવેલી ને એ વિચારથી વયા જાય પણ જે ભોગાવલી કર્મો હોય જે નિકાચિત કર્મો હોય જે ભોગવે જ જાય એવા હોય એનું શું એ કર્મ ઇન્દ્ર નરેન્દ્ર દેવ દેવી મંત્ર તંત્ર ઓષધ કે ખુદ જૈનેન્દ્ર ભગવાન પણ ફેરવી ન શકે નહીં તો એક એક વર્ષ ઋષભનાથ ભગવાન શા માટે ભૂખ્યા રહે શા માટે ભગવાનને છેલ્લે ભવે ગયે કાનમાં ખીલ્લા ઠોકાય કેવળ જ્ઞાન થઈ ગયા પછી વેદની બાકી હતી શેવતંદ્રમના પ્રમાણે શા માટે તેજો સહન કરવો પડે દાહ આયુષ જાય નહીં કમોતે મરે નહીં નિકાચિત આયુષ કર્મ હોય પણ વેદની તો હોય પ્રાયે જ્ઞાનીને સાતવેદની હોય જ્ઞાન થાય પછી અશાતવેદની પણ હોય બે વેદનીના જ જ છે એ જાય પછી અનંત સાદી અનંત અનંત સમાધિ સુખમાં બેસી શકે જ્ઞાન એટલે ગોપાલ દેવ કહે છે વસ્તુભાવમાં થતી મંદતાનો ખેદ છે આવરણનો ખેદ નથી હવે આગળ તે ધર્મની વિધિ અર્થની વિધિ કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે ધર્મની વિધિ અર્થની વિધિ એટલે કમાવો કામની વિધિ પંચેદ્રિયના ભોગવિલાસ અને મોક્ષ તેને આધારે મોક્ષની વિધિ એટલે એને ધર્મ અર્થકામ એવા છે કે જેનું ફળ એને મોક્ષ આવે કેવી રીતે જોઈએ ધર્મની વિધિ વચનામૃતમાં હજાર પત્રો છે પહેલાં પત્રમાં જ લખે છે બૌધુ ધર્મ દ મર્મ ભર મરવા એને ધર્મ આપવો છે બીજાને થાવ નાનપણથી જ એને બીજાને વદે રાયચંદ વીર આ વીર બીજા વીર રાયચંદ મહાવીર સ્વામી વધે રાયચન વીર ધર્મ વિશે વાત કરે છે છેલ્લી કડીમાં લખે છે વધે રાયચન વીર એને તો આ ધર્મ જ આપવો છે લોકોને ધર્મની વિધિ જન્મથી જ જાણે છે ચારસો પચાસમાં લખ્યું છે ને પણ આ દેહ ધર્યો ત્યારથી જ નથી પછી લખે છે કોક આ માર્ગનો ઉદ્ધાર કરો સારું પછી લખે છે કોણ કરે આ લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે ધર્મની વિધિ જાણે છે પછી તો આગળ જેમ ઉંમર વધતી ગઈ માર્ગ ફેલાવાની જીજ્ઞાસ વધતી ગઈ બાળપણાથી યુવાપણામાં એટલે સત્યાવીસમાં લખે છે જુઓ તો ખરા આ જગતને કેવી દશામાં મૂકી વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક રાજ્ય છદા મુજે એ જ મનોરથ ધાર થશે અપર્ગ ઉતારો મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષ ચડાવવા છે આ ધર્મની વિધિ જાણે છે આખી મોક્ષ મોક્ષ માળા લખે છે બહુ ઊંડા ઉતરતા આ મોક્ષનું કારણ થઈ પડશે પછી પાછા લખે છે એમાં જિનેશ્વરના માર્ગ પ્રત્યે તત્વ પ્રત્યે જિજ્ઞાસા થાય એવું એમાં દૈવત રહેલું છે એટલે ધર્મની વિધિ હું જાણું છું સોળમે મે વર્ષે લખી મોક્ષ મળતો ત્રણ દિવસમાં કેવી મનુસ્મૃતિ જેમ આર્ય સંસ્કૃતિનો નિયમનો ગ્રંથ છે એમ એક દિવસમાં સાતસો બોલ મહાનીતિ લખે છે જો નવો ધર્મ શરૂ કરે મહાવીરનો મૂળ માર્ગ તો નિયમ બંધારણ તો જોઈએ ને કોન્સ્ટિટ્યુશન ભારતનું કેમ કોન્સ્ટિટ્યુશન હોય ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આંબેડકરે બનાવ્યું છે એમાં મહાનીતિ સાતસો મહાનીતિ એક દિવસમાં બનાવેલી ધર્મની વિધિ જાણે છે ગુરુઅને કેમ રહેવાય ગૃહિણીને કેમ રહેવાય રાજાને કેમ રહેવાય વકીલને કેમ રહેવાય સંન્યાસીને કેમ રહેવાય ત્યાગીને કેમ રહેવાય મુનિને કેમ રહેવાય બધા નિયમ છે બધું જાણે છે ધર્મની વિધિ લખે છે ધર્મની વિધિ પછી તો લખે છે કે વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થિને ભાખ્યો અત્ર ગોપ મોક્ષ માર્ગ લોપ ઢંકાઈ ગયો છે વિચ્છેદ નથી ગયો દ્રષ્ટિવાદ વિચ્છેદ નથી ગયો આત્મામાં છે જ ઉગાડું કર્યું અગોપ્ય ખુલ્લો કર્યો ધર્મની વિધિ જાણે છે મોક્ષ માર્ગ આખો બતાવી શકવું છે સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ માર્ગ આખો બેતાલીસ ગાથામાં દોઢ કલાકમાં ચૌદ પૂર્વનો સાર ધર્મની વિધિ જાણે છે એટલે લખે છે ધર્મની વિધિ અર્થની વિધિ કમાવાનું કમાવાનું તો જ્યોતિષનો જ્યોતિષનો ધંધો માંડ્યો હતો નષ્ટ વિદ્યામાં ત્યારે ભારતમાં કાશીમાં એક જ જ્યોતિષ એવા હતા કે જેને નષ્ટ વિદ્યા આવડતી હતી આ શીખી શીખાય નહીં એની નિશાળ ન હોય આત્મા નિર્મળ થાય એટલે એની મેળે આવડે એટલે કુંડળી જોઈને જન્મ દિવસ કહી દે માણસનો જન્મ સમય કહી દે એ વખતે આકાશમાં ક્યાં ગ્રહ છે એ કહી દે અને પૈસાનો ઢગલો થાય ફળાદેશ આપે તો કુપાલદેવ તો જ્યોતિષ વિદ્યા તો આવડતી હતી જ અવલોકન શક્તિ એવી હતી શરીરનો આકાર જોઈને કહી દે તલ એક વિજ્ઞાન છે આખું તલ શરીર હોય એના ઉપરથી કહી દે કપાળની સાઇઝ જોઈને કહી દે છાયાશાસ્ત્રી જો પડછાયો જોઈને કહી દે સામુદ્રિક વિદ્યા અંગ ઉપાંગના બધા એના માપથી કહી દે બધું જાણતા તે છતાં હતા જો જાદુગર જાદુ કમાય કેલાલની માયાજાળ તો કોપાળદેવ અવધાન કરીને પૈસા ખેલ કરે તો તો લંડન મોકલતા હતા અરે સાવ બાળ વયે મણિભાઈ જશભાઈ કચ્છના દીવાન આવેલા એને પછી દસ વર્ષના ગોપાલદેવને બોલાવ્યા એના ઉતારે જમાઈડ્યા પછી કહે છે તમે જો કચ્છ આવો તો હું તમને કચ્છના રાજાનું વર્ષાસ્થાન બંધાવી દઉં એટલે આખા વર્ષે વર્ષે એને આખા વર્ષનો ખર્ચો નીકળે એટલા પૈસા મળે એ કુટુંબને ગોપાલદેવે પ્રેમથી હાથ જોડીને ના પાડી કે એ નહીં બની શકે અમારે ક્યાંક બીજું જ કરવાનું છે આ તો બધી તારીખવાર સ્થળ સાથે વાત છે એટલે અર્થની વિધિ તો નાનપણથી જ જાણે છે જ્યોતિષ વિદ્યા અવધાન આવો બધો ધંધો કરે તો આ વર્ષાથન બાંધી દીધો લંડન જઈને પૈસા લઈ આવ્યો હતો એક રાઉન્ડ મારે જ ખાલી પરદેશ અવધાન બતાવવાનો આખી જિંદગી પૈસા ચાલે નથી કરતા ધર્મની અર્થની કમાવાની વિધિ જાણે છે પછી લખે છે અર્થની વિધિમાં આગળ કે કવિત્વ શક્તિ પ્રોફેશનલ પોઈન્ટ થઈ ગયો હતો પ્રોફેશનલ રાઇટર થઈ ગયો હતો એના લેખ બધા ચોપાનિયામાં છાપામાં બુદ્ધિ પ્રકાશમાં છપાતા તો પ્રોફેશનલ રાઇટર થઈ ગયો હતો વ્યાખ્યાન કરીને પૈસા લેતો હતો ઘણા લે છે આ ધર્મમાં ધર્મની વાત કરીને કમાવવાની વ્યવહારિક મદદ લેવાની પૈસા લેવાની કેશ ઓર કાઇન્ડ મનાઈ કરી છે શાસ્ત્રમાંય મનાય છે કુપોલદેવે લખ્યું છે કે આ વાત જ્ઞાનીના ગુણગ્રામ ગાવામાં હું કમાવું નહીં હું પૈસા ન લઉં આ જ્ઞાનીનું લક્ષણ નથી આ ધંધો નથી આ ધંધા માટે નથી વાપરવાનો ઉપદેશક પણ જ્ઞાનીના ગુણગ્રામ માટે છે આમાં કમાવાની કમાણીનું સાધન નથી કરવાનું પોતે ન પહોંચતો હોય તો બરાબર છે કોઈ પુસ્તક આપે આપણને કોઈક લેવા મૂકો આવે આ કમાણીનું સાધન નથી એનો વિચાર વિવેકપૂર્વક કરવાનો છે જ્ઞાનીના ગુણગ્રામ ગાતા અને હું ધર્મની વાત કરું છું એમ કરીને પોતે અનંતનું મંદિર તો નથી બનતો અને સામાન્ય તો નથી બનતો ને ઓલો બિચારો તો ભોળો બળો સેવા કરવા આવ્યો હોય કે આપણે બે પૈસા હું સારે રસ્તે વાપરું એણે સુપાત્ર દાન અને કુપાત્ર દાન શું કહેવાય વાંચ્યું નથી હરિવંશ પુરાણ તો વચનામુદ કરતાં જાડો ગ્રંથ છે સાડા સાતસો વર્ષ જૂનો એમાં હું ધર્મ સમજીને મારો એક પૈસો કુ ગુરુ કે કુ સાધુને જાય ને તો હું કુભોગ અને કુ મનુષ્યના ભોગના કર્મ બાંધું અધોગતિ થાય બાડા બોબડા લુલા લંગડાને મદદ કરવી આ માર્ગાનુસારનું લક્ષણ છે માર્ગાનુસારના પાંત્રીસ બોલ છે પત્ર સુધામાં લખેલા છે એમાં આવી આવી અનુકંપા ભાવે દયા કરવી બાડા બાડાબોબડલ એની ના નથી સખાવત કરવી સાધર્મિકને એની ના નથી પણ ધર્મ સમજીને મિથ્યાદ્રષ્ટિ સાધુને દ્રષ્ટિ સંન્યાસીને મિથ્યાદ્રષ્ટિ ઉપદેશકને સમકીતિ આત્મજ્ઞાની ગુરુજી ગણીને તારો એક પૈસો વપરાશે ને તારે આ અધોગતિનું કારણ થશે હરિવંશ પુરાણમાં લખેલું છે સમજાવ્યું છે મારો એક પણ પૈસો હું પ્રાર્થના છોડીને પૈસો કમાણો છું એ પૈસો અધુ તો નથી જાતો મારી આગળ બહુ પૈસા થઈ ગયા તો શું કરવું હવે આ કોરોના નીકળ્યું છે અને દેહ છૂટી જાય તો તો રસ્તા બંધાવું રસ્તે ઝાડ ઉગાવડાવવું મોતી અવતારું લોહીના બાટલા ચડાવવું સખાવતની ના નથી અધ્યાત્મને અર્થે જો વાપરવા હોય બ્રહ્મચારી જે ઘણી જગ્યાએ ખુલાસા કરેલા છે શાસ્ત્રોમાંય ખુલાસા છે એવું વિલજ કરી નાખવું જોઈએ આજે એક ભાઈનો મને પત્ર આવેલો કે મારે ઈચ્છા છે કે કોરોનામાં મને તો ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે હાર્ટ એટેકે આવી ગયા છે અને જો હું કોરોનામાં ફસાઈ જાઉં મારી ઉંમરે બોતેર વર્ષ છે મારે આગળ પાછળ કોઈ છે નહીં તો મારા પૈસાનું શું કરવું મેં કીધું આપણે જ્ઞાની નથી પણ જ્ઞાનીના આધારે આનો વિચાર કરી શકાય એમ કરી એક કલાક સુધી મેં એની સાથે ફોનમાં વચનામુદ પાંચસો અઠ્યોતેરનો પત્ર લીધો વાત કરી કે હરિવંશ પુરાણમાં આમ લખેલું છે આ બ્રહ્મચારીજીએ માન્ય કર્યું છે આ પત્રો સુધા પાંચસો અઠ્યોતેર જૂની આવૃત્તિમાં છે અને તારો એક પણ પૈસો મેં કીધું આ જગ્યાએ જશે તો મહામોહનીય કર્મ બાંધીશ અને કુગતિએ જાશો તો કે શું કરવું મેં કીધું મેં તો વિલ બનાવી દીધું છે અશ્વ મીડિયા ફોનમાં કે મારી જંગમ અને સ્થાવર મિલકત મારી એફડી અને કેશ મની મારા ઘરેણાં અને ને વાસણ કુસણ મારી ગાડી લાડીવાડી બધું જો અમે મરી જાય તો બધું શ્રીમદ્ રાજચંદ્રમ અગાસ આશ્રમ ખાતે વચનામૃતની છપાઈમાં બોધામૃત એક બે ત્રણની છપાઈમાં મોક્ષમાળાની છપાઈમાં વિવેચન મોક્ષમાળા વિવેચનની છપાઈમાં મોક્ષમાળા પ્રવેશી છપાઈમાં અને પ્રજ્ઞાબોધની છપાઈમાં વાંચવું વાપરવાનું અને આત્મસિદ્ધિ આત્મસિદ્ધિનું વિવેચન બ્રહ્મચર્ય કરેલું છે એક એક ગાથાનું એક એક પાનું કરેલું છે એમાં વાપરવાના આ જ્ઞાન દાન પ્રાર્થના છોડીને પૈસા ભેગા કર્યા પાપ કરીને વિભવમાં રાતીને પાઈ પાઈ ભેગા કરી હવે લોભિયાનું ધન ધૂતારા ખાય એટલે આ એક જ રસ્તો જો છૂટવાનો અત્યારે આપણને અપૂરો અવસર મળ્યો છે ન કરે નારાયણ બધા શતમ જીવ શરદ બધા સો વર્ષના થાય જે નેવું ના થઈ ગયા હોય એ ના થાય મારા હાથમાં નથી કર્મ કોઈનું પણ કદાચ ન બનવાનું બની જાય કેમ કે બનનાર ફરનાર નથી આયુષ્યકર્મને આધારિત આપણું જીવન છે ગમે એટલા નાકે પટ્ટા બાંધો ઘરની બહાર અંદર પૂરાઈ રહ્યો કેટલા દિવસ પૂરાઈ રહ્યો છો મોત ચૌદ લોકમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાંથી જીવ મરણથી શરણ થઈ જાય કુપાદે લખ્યું છે આ વેતરાગનો ધર્મ એટલે આવું વીલ બનાવી દેવાનું આમ લાગે હસવાનું જોગ જેવું પણ એકલો હોય બેકલો હોય નાનું કુટુંબ હોય આગળ પાછળ કોઈ આપણા પૈસા ઉપર આપણે 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 એના અન્નદાતા ન હોય આપણી જવાબદારી ન હોય તો આ બધા પૈસા વચનામૃત કે બોધામૃત કે મોક્ષમાળા છપાઈ ખાતે વાપરી દેવા એટલે આ ભવે તો નહીં પણ આના પછી ન ભવે આ બી ઉકશે અને પરંપરાએ છૂટવાનું કારણ થશે એમાં વીટનેસની જરૂર નથી લખી નાખવાનું કે આમાં કોઈ ભૂલ ન કરે અમે પ્રાર્થના પાપ છોડીને કમાયેલો છું પૈસાઓ એટલે આપણે ક્યાં હતા ધર્મની વિધિ અર્થની વિધિ એટલે લખે છે કવિત્વ લેખન કાર્ય અરે મુંબઈમાં પૈસા ગણતા હતા હિસાબ કિતાબ સાંજે પેઢી બંધ કરવાની હોય ને માકુભાઈ ચોથી આત્મસિદ્ધિની નહોતી મોકલાવી એ માણેકચંદ ગેલાભાઈ થોડુંક છળ કપટ જેવું કરેલું અને બસો રૂપિયા વધારે આવી ગયેલા અને ગોપાલભાઈને કહે છે એટલે ગોપાલ કે આ અનિતિથી આવે લાગે છે તો કે હા તો ગટરમાં નાખવા તા ને કચરા ભેગો કચરો એ ધ અર્થની વિધિ કમાતા આવડે છે ને જાહેરાત કરી છે પારખું છે મોતીનો વેપાર કરે છે આડદનો વેપાર કરે છે કપડાંનો વેપાર કરે છે ચોખાનો વેપાર કરે છે નીતિથી કમાઈ જાણે છે એવી નીતિ તેના આધારે મોક્ષની રીતિ લખે છે નાખો તને ને આરબનો માલ બધાને ખબર છે આપણે રાયચંદ દૂધ પીવે છે લોહી નથી પીતો છોતેર હજાર એ જમાનામાં પાછા આપી દીધા ભાવ તો વધી ગયેલા બોલો વેચી ગયેલો પૈસા લઈ ગયેલો પોટલી આપી ગયેલો પછી પછી ક્યાં નીતિ અનીતિની વાત છે ગોપાલદેવ કે ના એ બિચારે ભૂલથી ધંધો કર્યો છે આ કાગળનો દસ્તાવેજ જ વચમાં આવે છે ને ફાડી નાખ્યો અરબ કહે છે આપ અલ્લાહ કાં ફિરસતા કા ફિરસ્તા ક્યાં આ બીજા માવીર છે આ પરમેશ્વર તુલ્ય દશા એમને એમ બોલાય આપણે કોઈ કહીએ તો અત્યારે આપણામાંથી કે હું ઉત્તમ મોમુક્ષું છું ગોપાલદેવનો બોલાય કોઈ જૈન આચાર્યને કહો તો કે જાહેરમાં બોલો હું બીજો માવીર છું એમ બોલાય ખોટું ખોટું એ કેવું બોલે આપણે ખોટું જ બોલીએ છીએ પણ આવું ખોટું ખોટું બોલવાની હિંમત ચાલે આપણને અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ માયાવર જયંતી આવે છે ને બે ચાર દિવસ ઉપર આપણે વાત કરશું હું બીજો મહાવીર છું વિદ્યમાન મહાવીર છું એટલે ધર્મની વિધિ અર્થની વિધિ ગિરવે મૂકેલી વસ્તુ એક ભાઈ ગીરવે મૂકેલી વસ્તુ વેચવા આવ્યા હવે ત્રણ ચાર વર્ષ થઈ ગયા છે હવે ક્યાં પાછું આવવાનું છે વેચે છે ગોપાલદેવ કહે છે આ મોતી છે ને એના પહેલ પડાવો તો વધારે ભાવ આવે એટલે પહેલ પડાય એવું કે ભાવ આપ્યા શોધો નક્કી થઈ ગયો પૈસા લઈ ગયા મૂકી દીધા બીજા દિવસે તો મોતીનો વેપાર રંગુન હતો રંગુન મોકલવાના હતા એટલે વનમાળીભાઈ કહે છે કે આ પોટલી આવી છે જાઓ પે ગાસડી જાય છે મોકલી દઉં ગોપાલદેવ કહે છે ખમો આજે નહીં એકાદ દિવસ ખમી જાઓ વનમાળીભાઈને બીજા ભાગીદારને ગમ્યું નહીં નફો બહુ મળતો હતો પણ રાયચંદભાઈ કે બોલવાની કોઈની હિંમત નહોતી બીજે દિવસે સવારમાં પેઢી ઉગડીને ભાઈ આવ્યા આફળા ફાફળા થતા ભૂલ થઈ ગઈ છે કે તો કે અમે તને કાલે જ કહેલું કે આ ગીરવે મૂકેલી વસ્તુ પાછી લેવા આવશે તે અમને શું કહેલું કે ચાર વર્ષ થઈ ગયા છે હવે પાછી લેવા નહીં આવે તો કે મારી ભૂલ થઈ ગઈ હમણાં જે ભાઈ આવ્યા છે હવે શું કરવું કો શું કરું શું લે કાગળ દસ્તાવેજ ફાડી નાખ્યો પૈસા ગણી લઈ લીધા પોટલી પાછી આપી દીધી નફો લીધો નફો એક પૈસો નહીં એણે જેટલા પૈસા લીધા હતા ને એ પાછા લઈ લીધા મહેનત માથે પડી કુપોળદેવને પણ કર્મ ખપાવી દીધા અર્થની વિધિ જાણે છે કમાતા આ વેપાર કરવાનો હતો એને ઉદય પ્રયોગે એ કરી લીધો એણે નીતિથી એટલે ધર્મની વિધિ અર્થની વિધિ કામની વિધિ હવે કામની વિધિ એટલે પંચેન્દ્રિય વિષયો સેક્સ કુટુંબ સંસાર માંડવો પ્રભુતામાં પગલાં કહેત ને પ્રભુતામાં પગલાં મંગળ દિવસ મંગળ કાર્ય આ મંગળ છે મોટું મોટું અમંગળ કાર્ય હોય તો લગ્ન જીવન છે હું તું તમે બધાએ કર્યું છે એની વાત નહીં આ મંગળ કાર્ય હશે આ માર્ગમાં આવ્યા પછી હજી મંગળ કાર્ય એટલે લખે છે કુટુંબ છોકરા છૈયા પત્ની ફેરા ફરતા બધું આવડે છે એને એટલે કામની વિધિ જાણે છે ભોગ ભોગવતા આવડે છે કમાતા જાણે છે છોકરા પેદા કરતા જાણે છે કુટુંબ માનતા જાણે છે બધું આવડે છે લગ્નના ફેરા સ્વામી રામદાસ ની વાત આવે છે ને શિવાજીના ગુરુ નારાયણ નામ હતું એનું પૂર્વાશ્રમનું પછી રામદાસ નામ પડ્યું લગ્નના ફેરા ફરાય છે ગૌર મહારાજ બોલે છે સમય વર્તે સાવધાન સાવધાન થઈ ગયા અને ફેરા ફરતા ફરતા ભાગી નીકળ્યા કુપોળદેવ બે ડગલા ઉપર શું શું કર્યું એણે બેનો ગીત ગાય છે પહેલો ફેરો ફર્યો બીજો ફેરો ફર્યો મોરબીમાં લગ્નને ફેરા ફરતા અત્યારે બહેનો કહે છે રાયચંદ મહેતાનો ત્રીજો ફેરો શરૂ થાય છે ગીત આવે ને લગ્નના ફેરાના ગીત ગાતા હવે તો સીડી કેથેટ મૂકી દે એટલે કાંઈ એ ખબર ન હોય કોઈ કુપોદય બેનો સામે જોઈને કહે છે બેનો હું લગ્નના ફેરા રાયચંદ મહેતા નથી ફરતા ભાવના ફેરા ટાળે છે એને કામની વિધિ આવડે છે આ ફેરા ફરી અને ચૌદ રાત લોકના ફેરા ટાળી રહે છે આ છેલ્લું ભોગાવલી કર્મ તો છેલ્લું કેમ તો હું ફેરા ફેર્યો તો હું મેં છેલ્લું ભોગવલી કરું ના પછી જાન નીકળે છે આખો દેખાય અહેવાલ તારીખવાર વાર સ્થળવાળી વાત છે જાન નીકળે છે એટલે ગોપાલજીને બેસાડ્યા સિગ્રામમાં અને ચતુર્ભુજ બે ચાર મોટા બનાવી એ સાથે છે છાટણા થાય છે આકાશમાંથી માવઠું કમોસમી વરસાદના છાટણા કેસર છાટણા ચતુર્ભુજ બે ચાર જા આ શું છે ગોપાલ કે તને ખબર નથી સહજ આપણે આ સહજ ચાલે છે ને તને ખબર નથી શાસ્ત્રમાં લખેલું છે કે તીર્થ કેવળી તીર્થંકર કે યુગ પુરુષનું છેલ્લું ભોગવલી કર્મ બાકી હોય ત્યારે દેવ લોકો આકાશમાંથી કેસરવૃષ્ટિ અમી છાટના આવા કરે છે તે વાંચ્યું નથી યુગ પુરુષ વિશે શાસ્ત્રમાં આ યુગ પુરુષની વાત છે આ છેલ્લું ભૌગોલીકરણ બાકી હોય ત્યારે આવા ચમત્કાર થાય છે આશ્ચર્ય પામીને દેવ લોકો કુતુલ તરીકે આવું કરે છે અહોભાવ બતાવવા માટે કુપલ તો જાણે જ છે ને શાસ્ત્ર તો અહીંયામાં હતા યુગ પુરુષ તો પોતે જ હતા એટલે આ કામની વિધિ જાણે છે પણ વિધિસર ફેરા ફરે છે અને ભાવના ફેરા વિધિસર ફરી સંસાર માંડી અને ટાળી લે છે મ તેમ સિદ્ધિગઈ નામદેવ નમો જીણાણમ જીય ભયાણમ સિદ્ધિ ગઈ ઠાણમ સંપાવીમ કામાણમ કેમ ફેર્યા ફેર્યા બીજું નમો થોણું ત્યાં બેસવા માટે સ્વામી અત્યારે શું ભાવના સિદ્ધિ ગઈ નામદેવ ઠાણમ સંપાવ ઇમ કામાણમ ત્યાં બેસવાની ભાવના છે એટલે આ ભોગાવલી કર્મના ભાવના ફેરા ફરી નાખ્યા ઓલા ફેરા તોડી નાખ્યા આ છેલ્લું ભોગાવલી કર્મ છે એની સાબિતી છાંટણા થાય છે આ કામની વિધિ જાણે છે એટલે સ્વામી રામદાસને આપણે એની આશાતના કે નિંદા નથી કરવી અહીંયા કોઈ ઉપમા અપાય ભરત ચક્રવર્તી જેવા ભરત રાણી હતી છ ખંડનું રાજ હતું અને માથે ઋષભનાથ ભગવાન હતા અને કાળકોટ વિષમાં બેઠા છે લગ્ન પછી આઠમે મહિને લખે છે સ્ત્રીમાં બેનમાં અને પત્નીમાં ભેદભાવ ન ગણવો એને સત્સંગી ગણવી કઈ વાત પછી લખે છે જે દ્વારેથી રોજ મળમૂત્રનું વહેવું છે તે દ્વારેથી કંઈ બાળબચ્ચારૂપ ફળની પ્રાપ્તિ થાય તો તેમાં હર્ષ શોક કરવો નહીં કઈ દશા આ દશા કેમ ઓળખાય આ કામની વિધિ આ છેલ્લું ભોગાવલી કર્મ જે ચોવીસમાંથી બાવીસ તીર્થંકરે કરેલું રામને કરવું પડેલું કૃષ્ણને કરવું પડેલું થાય ભોગથી દૂર શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી આ એક ભોગ છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો એક ભોગ નથી ભોગવતો છતાં બેઠા બેઠા કર્મની વૃદ્ધિ કરે છે બધા કુંવારા બ્રહ્મચારી ન સમજવા ન મળ્યાના બ્રહ્મચારી ગ્રેપસાફ સાવા આપણને શું ખબર પડે એ તો જ્ઞાની જાણે એટલે આ ધર્મની વિધિ અર્થની વિધિ ને કામની વિધિ હજી પાંચેક મિનિટ છે હવે આનો આનો દાખલો છે કે આ સમયસાર નિશ્ચિના ગ્રંથમાંનો દાખલો છે સમયસારના નિર્જરા અધિકારમાં કોણ આચાર્ય મહારાજે લખેલું છે એકસો સત્તાણું ગાથામાં કે સેવે છતાં નહીં સેવતો અણસેવતો સેવક બને કાર્ય તણી ચેષ્ટા કરે કાર્ય કરતા નહીં ઠરે નિર્જરા અધિકાર સમયસરનો છે એનો એકસો સત્તાણુંનો શ્લોક છે કે એક સેવે છતાં નહીં સેવતો એ સંસાર સેવે છે લગ્નના ફેરા ફરે છે એ ધંધો કરે છે એ કમાય છે છતાં અણ સેવતો છે કાર્યતણી ચેષ્ટા કરે ચેષ્ટા બધી બહારથી એવી લાગે છે કે કામ નહીં કરે છે છતાં કાર્યકર્તા નહીં ઠરે કેમ ભાવ છે જ નહીં એના આનો પછી દાખલો સમજાવે છે એની ટીકામાં નેમસરના ગ્રંથમાં કે કોઈ શેઠની દુકાન છે મોટી ધંધો ધીકતો છે સવારના આઠથી રાતના આઠ સુધી શેઠ દુકાને જાતા જ નથી પણ રોજ સાંજે આઠ વાગે બધું અપ ટુ ડેટ હિસાબ લે ભરપૂર કમાય છે નોકર ગોઠવી દીધો છે થોડી ભૂલ થાય કે નફો બરોબર લે ચડાવીને અને વ્યાજ વટાવનો ધંધો એમાં કોઈને છોડે નહીં આજે મેનેજર મૂક્યા છે એનો એ કોનો ધણી છે પગારનો ધણી છે નફો થાય કે નુકસાન થાય એનો ધણી કોણ છે શેઠ શેઠ કામ કરે છે એ તો ઘરે બેઠા છે અણસેવતો સેવક બન્યો સેવે છે કોણ જે સેવતો નથી એ અણસેવતો અને કરે છે કોણ સેવક ન કરેનો સેવક છતાં નહીં સેવતો તો એ નફાનો ભાગીદાર કોણ શેઠ નુકસાનનો ભાગીદાર કોણ શેઠ આ તો પગારનો ધણી એનું કામ પતી ગયું એટલે એને પગાર લઈને વયો જશે ગોપાલનું કામ પતી ગયું થાય ભોગથી દૂર ભાવ છે જ નહીં તો સેવે છતાં નહીં સેવતો એ ઉદય પ્રયોગે શેઠનું દુકાન ચલાવ્યા છે એટલે એ પગારનો ધણી છે ખાલી એનું ફળ લઈને વયો જાય છે સાચો ગુનેગાર કોણ છે એના શેઠ ઘેર બેઠા બેઠા એટલે અણ સેવતો સેવક બને છે અને સેવે છતાં નહીં સેવતો આ દાખલો આપ્યો છે એમાં સમજાવવા માટે કાર્ય ચેષ્ટા કરે છે બધો ધંધો કોણ કરે છે સવારથી સાંજ બાર કલાક ઓલો મેનેજર શેઠ આવતા જ નથી દુકાને ત્યારે કાર્ય તેની ચેષ્ટા કરે કાર્ય કરતા નહીં ઠરે પણ નફા અને નુકસાનનું ફળ કોને છે શેઠને અધિકારમાં લખેલું છે એટલે કુપાઉદયની આ દશા હતી સેવે છતાં નહીં સેવતો એટલે ધર્મની વિધિ અર્થની વિધિ કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધારી મોક્ષની વિધિ જાણો છો તમે મોક્ષ નાના અત્યારે સાત આઠ દસ વર્ષના અત્યારે કાલુ કાલુ માં તારે મોક્ષ આવવું છે દેવા માતાને પૂછે છે દેવા માતા કે મને નથી ખબર પણ આ તો મોક્ષની વિધિ જાણે છે માં હું બતલાવીશ તો આવું છે દેવા માતા નાના છોકરાને શું જોવા પાડી હોત તો લઈ જાય પણ આવડે નાના છોકરાને સાત વર્ષે દસ વર્ષે એમ કોઈ કે લઈ જાય મને મોક્ષ અરે આવો બીજો દાખલો બહેનો છે સુવકભાઈ ઘરે કરે મુંબઈથી મુંબઈ થી અર્થે જાય બે ત્રણ મહિના થાય એટલે સાયલા કુપોળદેવ એકંદરે સંવંત ઓગણીસો છેતાલીસ થી સૌભાગભાઈનો દેહ છૂટ્યો દશમને દિવસે ત્રેપનમાં પાંચસો ને અડસઠ દિવસનો પ્રત્યક્ષ સમાગમ થયો છે મુંબઈમાં ચરોતરમાં વડવામાં કાવીઠામાં રાળજમાં સાયલામાં ઈડરમાં બધી તો કે છે બેઠા તા બસ જાય કુપાળદેવ અને બે જણા હા દાદા અને પૌત્ર ચુમ્માલીસ વર્ષ મોટા સોભાગભાઈ આ યુવાન છોકરો બે જણા ધર્મની વાતમાં આખો દિવસ ને રાત બેઠા હોય રસને છોડો ઉડે સવારનો સમય છે ઘરનું કામ પતાવીને સોભાગભાઈને પત્ની ઉજંબા જાય છે રજોહરણ નાની થેલી કટાશણું લઈને બોલતા બોલતા આ બે જ્ઞાનીઓ ભેગા થયા છે એટલે બે જ્ઞાનીઓ ભેગા થયા છે પછી ધર્મને મોક્ષની વાત કરે છે દેવવનમાં ચડીને મોક્ષે જાવ ને અમને લેતા જાજો અમને વેમાનનું પાખ્યું પકડવા દેજો કે એટલે દેવ વિમાનનું પાંખ્યું અમને પકડવા દેજો તો અમને હારે જાય એમ ગોપાલદેવ કહે છે બા સુબભાઈ ને પત્ની એના તો બાદ નહીં સુહગભાઈ વડીલ હોય તો તમારે આવવું છે હારે તો અહીંયા બેસી જાઓ તો કા અમારી આજ્ઞા માનો તો શું કયો તો હસતા હસતા કે છે તો કરશો તો અમે તમને હારે વિમાનમાં લઈ જાય મોક્ષ તો ક્યાં જાવ છો તો કે સામાયિક પ્રતિક્રમણ કરો આ પાસે તો કે એમ કરો મસ્જિદમાં જઈને કરી આવો સામાયિક આ રાયચન મહેતા તો દાંત જ કઢાવે છે દાંત કાઢવાય એટલે હસવું કાઠિયાવાડી ભાષામાં મેકિંગ અસ લાફ હસાવે છે હસાવતા નહોતા મોક્ષની વિધિ કહેતા હતા કે કદાગરો છૂટે મતભેદ છૂટે મત છૂટે તો આત્મા આવી જાય સમકિત થઈ જાય છોડી મત દર્શન તણો આગ્રહ તે વિકલ્પ કયો માર્ગ સાચ છે સમકિત થઈ જાય છોડે તો મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું લે કારણ ગણી પ્રત્યક્ષ એટલે જો ત્યારે માની ગયો હોત ખરેખર તો કોપાલ તો કે મસ્જિદમાં જવા ન દે તેને બેસાડી દેત સમકિત આપી દેત કદાગ્રહ છૂટે અને વર્તે સદ્ગુ લક્ષ્ય સામાયિક કરે ત્યાં સામાયિક કરાવી દેત બધા કર્મ ખપી જાત સમકિત થઈ જાત સુભાગભાઈનું થઈ ગયું સ્વભાગ પત્ની નહીં થઈ જાત પણ એમ થઈ જાય શ્રદ્ધા વગર સુભાગભાઈને માને તો કોપલ માને એટલે કે છે મોક્ષની વિધિ તમને લઈ જાય અરે વિમાનનું પાખ્યું પકડાવીએ અમારું માનો તો એટલે માતાને કહેતો કીધું સોભાગભાઈને પત્નીને કીધું પછી તો આપણે વાત આવી એમ આત્મસિદ્ધિમાં ભાખ્યો અત્ર ગોપ વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારતા વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ અમે મોક્ષની વિધિ જાણીએ છીએ રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જયથી તે જ મોક્ષનો પંથ મોક્ષનો પંથ આખો સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ એટલે લખે છે તે ધર્મની વિધિ અર્થની વિધિ કામની વિધિ ને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે એવો છે આ બધું સહજમાં જ છે જસ્ટ સહજ જ છે આ સહજ એટલે ઉદય પ્રયોગ એ નૈસર્ગિક મોક્ષની વિધિ એ સહજ ઉદયપ્રયોગ છે એટલે સમય પૂરો થયો છે હવે લખે છે આગળ કે ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો છે એવો એક કાળનો ક્ષયો પુરુષ છે ઘણા જ થોડા પુરુષને તો કોઈ જ્ઞાની થયા જ નથી